નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય રસાયણ વિજ્ઞાન યુનિટ 3 આપણે મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે શીખવાનું છે. આના વિશે શીખતા પહેલા મિત્રો આપણે બંને વિશે જોઈ લઈએ એકવાર, બરાબર છે, પછી આપણો ટોપિક છે મિત્રો શરૂ કરીએ. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બરાબર આયનીકરણ એન્થાલ્પી બંને પરસ્પર વિરુદ્ધ છે મિત્રો. બંને પરસ્પર કેવી છે? વિરુદ્ધ. જો મિત્રો હું તમને કહું, ઇલેક્ટ્રોન મેળવવો એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહેવાય, ઇલેક્ટ્રોન દૂર કરવો આપી દેવો એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, બરાબર છે મિત્રો. તો પરસ્પર કેવું છે? બંને વિરુદ્ધ છે. ચાલો જોઈએ. હવે જો આયનીકરણ એન્થાલ્પી બરાબર છે એને ડેલ્ટા આઈ એચ વડે દર્શાવાય, અને આયનીકરણ એટલે મિત્રો ઇલેક્ટ્રોન દૂર કરવું, બરાબર છે. ચાલો જો આપણે વ્યાખ્યામાં ભણ્યા હતા મિત્રો કે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન કેવો કરી દેવાનો મિત્રો? દૂર કરવા માટે જે ઉર્જા જોવે એ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, બરાબર છે. જે ઉર્જા જોવે એ ઉર્જાને શું કહેશું મિત્રો? આયનીકરણ એન્થાલ્પી કહેશું. ઓકે, હવે આગળ વધીએ. જુઓ મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર છે એને કહેવામાં આવે છે ડેલ્ટા ઈ જી એચ, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર છે. ચલો જો ગેઇન એટલે શું મિત્રો? મેળવી લેવું, બરાબર છે. જો આ કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ, સેમ મિત્રો, વાયુરૂપ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર, અને પોતે કેવો બની જાય છે? ઋણ બની જાય છે, બરાબર છે. તો આ એન ઉર્જાને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન આમાં શું થશે? મળે, આમાં દૂર થાય, આમાં ઉમેરાય, બરાબર છે. અને એની ઉર્જાના ફેરફારને મિત્રો, આની પણ ઉર્જાના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવામાં આવે છે. એન્થાલ્પી એટલે ઉર્જામાં થતો ફેરફાર, બરાબર છે મિત્રો. ચલો જુઓ, આમાં દૂર કરવા માટે ઉર્જા, આમાં મેળવવા માટે ઉર્જા. હવે જુઓ, એક નાનકડી વાર્તા કહો મિત્રો, પછી આપણે આગળ વધીએ. ઉદાહરણ તરીકે મારી પાસે મિત્રો કંઈક વસ્તુ છે. કોની પાસે? મારી પાસે અથવા તમારી પાસે કંઈક વસ્તુ છે. એને બીજા કોકને દેવી હોય, બીજા કોકને, આપણે કઈ આપણી વસ્તુ કોઈને દઈ દઈએ મિત્રો? પહેલા કયો કોઈ પણ વસ્તુ હોય મિત્રો, કાંઈ ધૂળે ન દઈએ. આપણા ખેતરમાં મિત્રો ધૂળ હોય ને, એ કામ લાગે આપણે, એ આપણે દઈએ નહીં. તો આપણી વસ્તુ કોઈકને દેવી હોય મિત્રો, દેવી હોય બરાબર, બીજા કોઈકને દેવી હોય, તો સામેવાળી વ્યક્તિને જે જોવે ને એને આપણી ઉપર ઉર્જા લગાડવી પડે, કામ કરવું પડે. જો હું ઉદાહરણ તરીકે કહું, માની લો કે હું કોઈક એ વ્યક્તિ, બરાબર, નામ ઉપરથી જ આવી ગયું, જો મિત્રો બરાબર છે, હું કોઈક એ વ્યક્તિ, મારે કોઈકને કંઈક વસ્તુ, કોઈક બીજો વ્યક્તિ છે બી, કોઈક બીજો વ્યક્તિ છે બી, બરાબર છે. હવે આ બી વ્યક્તિને મારી પાસેથી કંઈક વસ્તુ જોવે છે. ઉદાહરણ તરીકે મારી પાસેથી એને ઇલેક્ટ્રોન જોતો મિત્રો, ચાલો જોતો, એને બહાર કાઢવો, મારામાંથી પૈસા બહાર કાઢવા, એને ઇલેક્ટ્રોન બહાર કાઢવો, બરાબર છે. તો યાદ કરો મિત્રો, ઉર્જા વપરાય, ઉર્જા જોશે, બરાબર છે, જોશે. તો ઉર્જા જોવે ને મિત્રો, એટલે આમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય. કેવું હોય મિત્રો? ધન. આપણે ઉર્જા જોશે મિત્રો કામ કરવા માટે. ઉદાહરણ તરીકે હું એમ કહું મિત્રો, આ ડસ્ટર છે, એમાંથી મારે ઇલેક્ટ્રોન કાઢવો હોય તો કાઢું, તો મારે સાંજે રોટલી ખાવાની જ હોય મિત્રો, બરાબર, કારણ કે મેં આમાં કાર્ય કર્યું, ઇલેક્ટ્રોન કાઢ્યા,
બરાબર છે? તો ઉર્જા કેવી થશે મિત્રો? જોશે, એટલે એને માટે ઉર્જા જોશે એટલે કઈ સંજ્ઞા આવશે? ધન. સમજાણું તમને? ચલો ઓકે. હવે જુઓ મિત્રો, પ્રાપ્તિમાં શું થાય છે? ઉદાહરણ તરીકે વિચારો મિત્રો, મને કોઈક વસ્તુ આમનામ કોઈક આપતું હોય તો, કોઈ પણ વસ્તુ આવે મને તો મજા જ આવે કે નહીં? તમે મને કોઈ પણ વસ્તુ આપો, ચાલો તમે મને કોઈ પણ વસ્તુ આપો, તમે ગમે એ વસ્તુ આપો, મને તે મારા માટે તો કંઈક મૂલ્યવાન હશે ઓછા વધતા પ્રમાણમાં, બરાબર છે? તો મને કેવી આવશે મિત્રો? મજા આવશે, બરાબર. મારે કઈ ઉર્જા બગાડવી પડશે? મારે કઈ ઉર્જા આપી ના આપવી પડે? મારે શું કામ? તમે મને સામેથી આપો છો, સામેથી મળી જાય છે, બરાબર મિત્રો? એટલે આમાં તો આપણને સામેથી મળી જાય છે, એટલે આમાં ઉર્જાનું મૂલ્ય કેવું હશે મિત્રો? ઋણ હશે, બરાબર છે? ઋણ હશે. ઇલેક્ટ્રોન આપણને આપે તો આપણને કોને ન ગમે? બધાયને ગમે, બરાબર છે મિત્રો? તો આમાં તો ઉર્જા છે ને મિત્રો ઉત્પન્ન થાય. ઉર્જા કેવી થાય મિત્રો? ઉત્પન્ન. અને આમાં ઉર્જા વપરાય, વપરાય, અને આમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. હવે જો મિત્રો, બહુ સારું એક્ઝામ્પલ આપું, જોજો હમણાં. તમને એમ થાય છે બહુ મજા આવી ગઈ બરાબર ભણવાની. જોજો, મારી પાસે મિત્રો સોડિયમ છે, બરાબર. આમાંથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરું, એક ઇલેક્ટ્રોન દૂર કરું, તો આ પ્રક્રિયામાં મારે ઉર્જા, મારે ઉર્જા આપવી પડશે. સમજાણું? મારે મારામાંથી ઉર્જા આપવી પડશે મિત્રો, બગાડવી પડશે આની પાછળ. આની ઉર્જાનું મૂલ્ય કેવું આવે? ધન. આપણે આપવી પડે, બરાબર છે? ચાલો ઓકે. બીજું, હવે મિત્રો જો આ સીએલ છે, એમાં એક ઇલેક્ટ્રોન આવી જાય, મળે એને, તો એ બનશે સીએલ માઇનસ. આને તો મિત્રો મફતનું આવી ગયું, મળી ગયું, બરાબર છે? તો એમાં એ મફતનું આવી ગયું એટલે રાજી થઈ ગયો, રાજી થઈ ગયો, રાજી થઈ ગયો. અને રાજી થઈ ગયો તો શું કરશે ખબર? ઉર્જા કાઢવા જ મળશે, પોતાનામાંથી કાઢવા જ મળશે, કાઢવા જ. મને તો મજા આવી ગઈ, આલો ઉર્જા મારી આગળથી લઈ જાઓ, લઈ જાઓ, બરાબર છે? એને તો મજા આવી ગઈ, એટલે એ તો ઉર્જા કેવી કરશે? ઉત્પન્ન કરશે. એને તો મજા આવી ગઈ મિત્રો, બહાર નીકળશે ઉર્જા. કેવી થશે? બહાર નીકળશે. સમજાણું તમને? ચાલો ઓકે. હવે જુઓ મિત્રો, આ પ્રક્રિયામાં ઉર્જા વપરાવી પડશે, બરાબર. તમને જો યાદ રાખજો, આવું મોસ્ટ આઈએમપી છે તમારા માટે મિત્રો, હંમેશા યાદ રાખજો. જ્યારે કોઈ પણ, જો ખાસ કેમેસ્ટ્રીમાં યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ પણ પરમાણુમાંથી એનો ધન આયન બને અને ઇલેક્ટ્રોન દૂર થાય, ત્યારે મિત્રો ઉર્જા છે ને એ આપણે આપવી પડે, બરાબર છે? ચલો ઓકે. હવે જ્યારે કોઈ પણ પરમાણુ હોય મિત્રો, એને જો ઇલેક્ટ્રોન મળે, એને પોતાને મળે, તો એને તો મજા આવે, અને મજા આવે એટલે ઉર્જા મિત્રો શું કરે? ઠેકડા મારી મારીને બહાર કાઢવા માંડે. મજા આવી, મજા આવી, મજા, એટલે ઉર્જા ઉત્પન્ન થશે, એટલે એની કિંમત કેવી થશે મિત્રો? માઇનસ થશે, બરાબર છે? ચાલો ઓકે. પણ હવે મિત્રો આમાં બે અપવાદ છે, જો આમાં થોડોક અપવાદ છે. એને મજા આવશે, બહુ મજા આવે. ઇલેક્ટ્રોન આપે તો કોને ન મજા આવે મિત્રો? મજા જ આવે ને બધાને, બરાબર છે? ચલો જુઓ, પણ અમુક અમુક જણા છે ને, એને ઇલેક્ટ્રોન આપીએ ને તો મજા નથી આવતી મિત્રો. જુઓ હું તમને ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે હિલિયમ છે મિત્રો, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, અને રેડોન છે. એને મજા ના આવતી. તમને એમ થાય સાહેબ જુઓ તો, એલા આ તો સાહેબ 18મો સમૂહ છે. 18મો એટલે કયો? નિષ્ક્રિય વાયુ સમૂહ. એને મિત્રો ઇલેક્ટ્રોનની જરૂર હોય ન હોય, એની કક્ષા કેવી હોય? છેલ્લો જે 18મો સમૂહ છે મિત્રો, એની કક્ષા કેવી હોય? પૂર્ણ હોય. એને ઇલેક્ટ્રોનની જરૂર હોય ન હોય, અને એને તમે એમ કહો કે તું લઈને લે, આલે, તો એ તો ભાબુક લઈને જોતો ન હોય ને આપી ગયો તો કેવો થાય? તો દાજ ભરા, દાજમાં આવી જાય, બરાબર છે મિત્રો? આને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી. જો મિત્રો, આ 7 જણા સિવાય, યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી, 1 2 3 4 5 6 અને 7મો હજી બાકી રહી ગયું મિત્રો, ઓજી 7 જણા, બરાબર મિત્રો? આ 7 જણાને ઇલેક્ટ્રોન આપો ને, કેમ આપો ને? તો ગમતું નથી મિત્રો, બરાબર.
આ એમ કે ફફડાટી મારે, અમારે કારણે જોતું એને ગમે નહીં, ગમે નહીં તો ઉર્જા મિત્રો એને ઉત્પન્ન કરે નહીં. હંમેશા યાદ રાખજો, જેને ગમે ને એને મિત્રો આખી જિંદગી કેવી આવે, મજા જ આવે. મજા જ આવે એટલે શું થાય ખબર, જો એક વસ્તુ બહુ કહું તમને, જોજો મિત્રો, જે મોટિવેશન્સ હોય ને, મોટિવેશન સ્પીકર, આ યાદ રાખજો મિત્રો, જે મોટિવેશનલ સ્પીકર હોય ને એ તમને બહુ કહેતો હોય મિત્રો, બરાબર વાતો કરતો હોય તો તમને શું આવે, મજા આવે. શું આવે? મજા આવે. જો એ પોતાને એની અંદર જે છે ને મિત્રો એટલી બધી ઉર્જા છે ને કે એની ઉપરથી ઉછળી ઉછળીને એને પોતાને મજા આવે ને એટલે એ તમને મજા કરાવે છે, એને પોતાને જિંદગીથી મજા આવે છે. જે મોટિવેશનલ સ્પીકરો હોય એને પોતાની જિંદગીથી પોતે કેવું આવે છે, મજા આવે છે. એની મજા આવે છે એટલે ઉર્જા તમને આપે છે કે તમે પણ જોશમાં આવો. સમજાણું? પોતે પોતાની જિંદગીથી કેવા હોય છે, ખુશ હોય, તો એ ઉર્જા તમને આપે કે તમે પણ મોજ કરો. બરાબર છે? તો હંમેશા યાદ રાખજો, આવી રીતે યાદ રાખવાનું કે આ ભાઈને ઇલેક્ટ્રોન આપ્યો એટલે બહુ મજા આવી, અને મજા આવી એટલે તરત ઉર્જા કેવી કરી, ઉત્પન્ન કરી. પણ આ જે 7 દોડડાયા છે મિત્રો, જો આપણે આગળ ટોટલ તત્વો કેટલા છે મિત્રો ખબર, 118, એ બધાને ઇલેક્ટ્રોન આપો ને તો બધાને મજા જ આવે. બરાબર? મજા જ આવે એટલે શું થશે મિત્રો, ઉર્જા ઉત્પન્ન કરે. પણ આમાં 7 દોડડાયાને કાઢી નાખો એટલે હવે કેટલા રહે મિત્રો, 111. તો 111 તત્વોને ઇલેક્ટ્રોન આપશો ને એટલે મિત્રો એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે એટલે એને મજા જ આવશે. કોને નો લેવો હોય ઇલેક્ટ્રોન, મફતનું કોને નો લેવો હોય મિત્રો, તો ઇલેક્ટ્રોન લેવો જોઈએ એટલે મજા જ આવે. મજા જ આવે એટલે ઉર્જા ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય એટલે ઋણ મૂલ્ય. સમજાણું તમને મિત્રો? ઓકે, તો યાદ રાખજો, હંમેશા યાદ રાખજો. જો આ શું કહે છે મિત્રો, આને ઇલેક્ટ્રોન આપવામાં આવે તો બધા એને, હું આ શબ્દ વાપરો એટલે તમને સમજાઈ જશે. બરાબર મિત્રો? ઇલેક્ટ્રોન આને આપો તો આને આવી મજા, અને મજા આવી કોઈ પણ ઇલેક્ટ્રોન લેવો તો કોઈ પણ વસ્તુ મફતમાં લેવી તો ગમે છે મિત્રો, એટલે આને ઇલેક્ટ્રોન મફતમાં લઈ લીધો, આને આવી મજા એટલે એને શું કર્યું, ઉર્જા ઉત્પન્ન કરી. બરાબર? એટલે બધા 111 ઇલેક્ટ્રોન મળે તો ઉર્જા ઉત્પન્ન કરે. પણ આ જે 7 જે અપવાદ છે, કારણ કે એને જોતો નથી એટલે મિત્રો એને કોઈ પણ વસ્તુ મફતમાં ન જોતી ને કાંઈ ન જોતું, જોતું લેવું નથી, દેવું નથી, કાંઈ નથી કરવું, તો આને મજા આવે ન મજા આવે, એટલે આના જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, બરાબર 111 તત્વો છે મિત્રો, હમણાં બતાવું તમને, 111 તત્વો છે એને ઇલેક્ટ્રોન મળે તો એ ઉર્જા ઉત્પન્ન કરશે, એટલે એના વેલ્યુ કેવી હશે મિત્રો, માઇનસ. કેવી હશે? માઇનસ. અને કોકને તો મિત્રો બહુ મજા આવે તો એ બહુ મોટું માઇનસ ઉત્પન્ન કરે. સમજાણું તમને? બહુ મોટું માઇનસ ઉત્પન્ન કરે. બરાબર? અને કોઈકને ઓછી મજા આવે તો ઓછું માઇનસ ઉત્પન્ન કરે. બરાબર છે? પણ આ જે 7 એવા છે કે એને ઇલેક્ટ્રોન આપો ને તો એને મજા આવતી નથી, એટલે આપણે ભૂખલે આપણે બહારથી આપવી પડે, કે આપણે એક તેની ઉર્જા આપવી પડે, લે બાપા લે લે, આપણે બહારથી બગાડવી પડે. બરાબર છે? ચાલો ઓકે. તો આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર છે, એના મૂલ્ય ઋણ હોય એટલે કે ઉર્જા, લખી નાખજો મિત્રો, ઉર્જા ઉત્પન્ન થાય, અને ધન પણ હોય છે એટલે ઉર્જા આપવી પણ પડે. બરાબર છે મિત્રો? ઝડપથી લખાય એટલે કદાચ શબ્દમાં ભૂલ રહી જાય અથવા તમે ચેક કરી લેજો. જુઓ, અને જ્યારે મિત્રો આમાં શું હતું, જો ફરી વાર હજી કહું મિત્રો તમને, ઇલેક્ટ્રોન લેવો મફતમાં લેવું કોને ન ગમે, ત્યાંથી યાદ રાખવાનું તમને, એટલે તમને બધું આવડી જશે. મફતમાં લેવું કોને ન ગમે? બધાને લેવું ગમે. બધાને લેવું ગમે કોને કોને ગમે છે ખબર મિત્રો? 111 જણાને લેવું ગમે છે, એટલે બધાને મફતમાં લેવું ગમે છે, એટલે બધા ઉર્જા ઉત્પન્ન કરશે. ઉત્પન્ન કરશે એટલે કેવું થશે? માઇનસ થશે મિત્રો. ઓકે, અને 7 જણા એવા છે, તમે આ લખી નાખજો મિત્રો, 7 જણા એવા છે કે જેને ઉર્જાને આપણે પરણે આપવી પડે, એને ઇલેક્ટ્રોન જોતો નથી, અને ઇલેક્ટ્રોન આપીએ તેને મજા આવતી નથી. પણ હવે મિત્રો આના કિસ્સામાં જુઓ મિત્રો, આપણે કોઈ પણ આગળથી ઇલેક્ટ્રોન મિત્રો દૂર કરવો હોય ને દૂર, તો બધા એમાં ધન જ આવે. 118 તત્વો છે મિત્રો, એમાંથી બધાને કોઈને ઇલેક્ટ્રોન આપી દેવો ગમતો નથી, એટલે આપણે ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે એટલે એની કિંમત કેવી હોય મિત્રો? ધન જ હોય છે. પણ ઓલામાં મિત્રો 111 માટે ઋણ હોય,
અને સાત માટે ધન હોય, જ્યારે આમાં બધા માટે ધન હોય છે. ચાલો આ મિત્રો તમને સમજાઈ ગયું હશે. ચાલો હું તમને કોઠાની મુલાકાત કરાવું. બરાબર છે મિત્રો, આવર્ત કોષ્ટકમાં કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે તમને સમજાઈ ગયું છે મિત્રો આના ઉપરથી કે ઇલેક્ટ્રોન મેળવવા માટે આપણને મળે એમાં ઉર્જામાં થતો ફેરફાર એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એને કહેવામાં આવે છે. તો આપણે મિત્રો ટેક્સ્ટબુકમાં આની પછીના પેજમાં બરાબર છે આપણને મિત્રો વાત કરેલી છે, તો આપણે એ જોઈએ. જો ચાલો જો આ મિત્રો મેં જે કીધા હતા ને એ ઓલા સાત જણા એ નથી ગમતું, અઢારમો સમૂહ અથવા એને નિષ્ક્રિય વાયુ છે ને એટલે એને શૂન્ય સમૂહ પણ કહેવામાં આવે. તમને ભવિષ્યમાં કદાચ ક્યારેક પૂછે મિત્રો શૂન્ય સમૂહ કોને કહેવાય, તો જે ઓલો અઢારમો છે ને એને મિત્રો શૂન્ય કહેવાય, યાદ રાખજો. બરાબર છે, ચાલો જોઈએ. જો મિત્રો પહેલો સમૂહ, આને ઇલેક્ટ્રોન આપો ને મિત્રો તો ગમે હા એને ગમ્યું ગમ્યું ભાઈ, માઇનસ આવ્યું ને, માઇનસ આવ્યું એટલે ઉર્જા કેવી કરી, ઉત્પન્ન કરી મિત્રો. ઉર્જા કેવી કરી, ઉત્પન્ન કરી. બીજું અહીંયા જો મિત્રો લિથિયમ આને આપો તો આને પણ મિત્રો ઉર્જા ઉત્પન્ન કરી અને ગમ્યું, આને આપો તો એને પણ 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 ગમ્યું, એટલે ઉર્જા ઉત્પન્ન કરી, એટલા માટે સંજ્ઞા માઇનસ છે મિત્રો. બરાબર, હવે તમને એમ થાય છે બા ગમ્યું એટલે માઇનસ શું કામ, ગમ્યું એટલે માઇનસ શું કામ, અમને શો આવું આ ટેક્સ્ટબુકમાં નથી આપેલું મિત્રો, હું તમને સમજાવું છું. જો આ પદાર્થ છે મિત્રો, આ પદાર્થ, આ શું છે પદાર્થ, આની અંદર એક ઇલેક્ટ્રોન નાખો, આની અંદર એક ઇલેક્ટ્રોન નાખો, બરાબર છે, એટલે આ છે ને એ પોતાની અંદરથી આમ ઉર્જા થોડીક ઉત્પન્ન કરે. જો આ પદાર્થ, આ પદાર્થ એને ઇલેક્ટ્રોન આપો, આ ઇલેક્ટ્રોન આપ્યો તો હવે આ છે ને ઉર્જા ઉત્પન્ન કરે, આમ ઉત્પન્ન કરે. હવે જો મિત્રો આની આગળ ઉદાહરણ તરીકે અમારું ડસ્ટર છે મિત્રો, જોજો ખાસ સાંભળજો મિત્રો, આની આગળ 100 કિલો જૂલ ઉર્જા છે પ્રતિ મોલ, આ ડસ્ટર આગળ એટલી ઉર્જા છે મિત્રો. બરાબર છે, ચલો ઓકે. હવે મેં એને ઉદાહરણ તરીકે મારું ઢાંકણું એ ઇલેક્ટ્રોન, મેં આને મિત્રો ઇલેક્ટ્રોન આપ્યો, હાલો આપ્યો આપ્યો, આને મિત્રો ગમ્યું, બરાબર ગમ્યું, એટલે ઉર્જા છે ને મિત્રો એ 30 કિલો જૂલ પ્રતિ મોલ ઉત્પન્ન કરી. શું કર્યું, ઉત્પન્ન કરી. તો હવે મિત્રો આની આગળ કેટલી રહી જશે, 70 કિલો જૂલ પ્રતિ મોલ હવે રહી ગઈ, અને રહી ગઈ એટલે મિત્રો આ માઇનસ માં થઈ ગયું, 100 હતી અને 12 કાઢી નાખી એટલે પોતાનામાં ઘટી ગયો હોય મિત્રો. સમજાણું તમને, જો આ એટલી હતી, કોને આગળ હતી, ડસ્ટર પાસે એટલી હતી, એણે ઉત્પન્ન કરી, ઉત્પન્ન કરી 12 કાઢી, પણ પોતાનામાંથી કેવી થઈ ગઈ હોય મિત્રો, ઓછી થઈ ગઈ હોય, એટલે ઋણની નિશાની આપણે મેકવામાં આવે છે. એવું તમને મિત્રો આમાં ક્યાંય સમજાવતા નથી, પણ એવું વાસ્તવિકમાં આગળના ધોરણોમાં આવે છે. ચલો ઓકે. હવે જો મિત્રો, હવે તમે અહીંયા જુઓ, સાહેબ નજર ફેરવો, આમાંથી સૌથી વધારે કોને ગમે, કોણ બલ્લે બલ્લે કરવા માંડે મિત્રો, મેં તમને શું કીધું હતું મિત્રો, સૌથી વધારે જે ઋણ હશે એને સૌથી વધારે ગમશે, સૌથી વધારે ગમશે. તો આ ભાઈને તો જો બહુ ગમે, જો સૌથી વધારે ઋણ છે. તો હવે તમે મને કહો તો મિત્રો, આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવો, ઉપરથી નીચે આવો, એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ બને, કેવા બને, ઓછા ઋણ બને. સમજાણું તમને, આ પણ મિત્રો બહુ મોસ્ટ એમ્પી પોઈન્ટ છે એટલે આપણે ધીરે ધીરે લઈએ છીએ. જો ફરીવાર, ઉપરથી તમે નીચે આવો, ઉપરથી તમે નીચે આવો તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ બને, અને આમ જાઓ તો વધારે ઋણ બને. સમજાણું મિત્રો, આમ જાઓ તો ઓછા ઋણ બને. જો યાદ રાખજો મિત્રો, આ પોસ્ટકને જોઈને નક્કી કરવાનું, ઓછા ઋણ બને, ઓછા ઋણ બને. અને આમ જાઓ, જો મિત્રો આ લાઈન ને પકડો, જો આમ આ 60 માઇનસ, આ 114 134, એટલે સોરી 328
બરાબર છે, તો આમ ગયા તો કેવું થયું મિત્રો, વધારે ઋણ બન્યું. સમજાણું તમને મિત્રો? અને ઓલા છેલ્લા હાથ જણા છે એ તો તમને ખબર જ છે, આપણે આગળ પણ શીખવાડ્યું. આ અપવાદ વાળા છે, એને ઇલેક્ટ્રોન લેવો ગમતો નથી, કારણ કે એ તો એને ભરપેટ બેઠા છે. કોઈ માણસ ફૂલ ખાધેલું હોય, ફૂલ ખાધેલું હોય, પેટ ફાટી જાય એટલું ખાધેલું હોય, અને તમે એમ કહો લે કોળીઓ હજી એ ખાય, તમને બુકલો મારવા દોડે. સમજાણ મિત્રો? તો આમાં જેટલી ઇલેક્ટ્રોનની જેને ભૂખ વધારે હશે ને બરાબર, અને એને તમે બહુ બિચારો 50-10-12 દિવસ થી ભૂખ્યો હોય મિત્રો, એને એક કોળીઓ આપી ગયો તો કેટલો આનંદમાં આવે, આવે ને? તો જેને ઇલેક્ટ્રોન જેટલો વધારે મળશે ને, વધારે આનંદમાં આવશે ને, એ એટલો જ મિત્રો વધારે ઋણ હશે. સમજાણ? હવે કોઈક વ્યક્તિ એક દિવસ પહેલા ખાધું હતું ને એને કોળીઓ આપો તો એટલું બધું મજા આવશે? વાંધો નહીં આપી દે. હજી કોઈ ખાઈને બેઠો હોય અને તમે એમ કહો આલે ખાતો, તો એ ખાઈ લેશે, એને થોડોક આનંદ થશે. પણ ઓલો 15 દિવસ પહેલા ભૂખ્યો હતો ને એને એક બટકો આપ્યો મિત્રો, એટલો આનંદ આને થશે નહીં. એટલે હંમેશા યાદ રાખજો, જે વ્યક્તિ જેટલો ભૂખ્યો હોય બરાબર, વધારે સમયથી ભૂખ્યો હોય, એને જ એ વસ્તુની કદર થાય, બીજા કોઈને કદર થાય નહીં. એટલે આમાંથી મિત્રો બિચારો ભૂખ્યો કોણ છે ખબર? જો આ બધા બિચારા બહુ ભૂખ્યા છે. જુઓ તો મિત્રો, આ છેલ્લા 17માં સમૂહ વાળા તો બહુ ભૂખ્યા છે. જો આમાં ઓછી ઋણ છે, આ તો બધા બહુ ભૂખ્યા છે. જો આ જુઓ તો તમે, આ જો અહીંયા આપણે પછી વાંચીએ બરાબર છે, પહેલા તમને બધું સમજાવી દઈએ. કારણ કે યાદ કરો મિત્રો, આની ઉપરથી આપણે 5 પાઠ છે, પછી તો આને મેકવાનો હોય નો મેકવાનો હોય બરાબર, અપ ટુ ડેટ શીખવાનો છે આને. ચલો ઓકે, પછી તો બીજામાં બધું વાંચશું એટલે તરત આવડવા મળશે. ચલો જુઓ આમાં મિત્રો, જુઓ આ બધાની ભૂખ કેવી છે. આને તો ખાઈ લીધું છે, હમણાં ખાઈને બેઠા જ છે, અને મજા આવે એટલી બધી નહીં. આને જુઓ તો કેવી મજા આવે છે મિત્રો, 17માં સમૂહવાળાને, 17માં સમૂહવાળાને કેવી, અરે જામી ગઈ તો બલ્લે બલ્લે કરવા માંડ્યા બરાબર છે મિત્રો. તો આ બધાને ઋણ વધારે મૂલ્યો છે. આના પણ મિત્રો એમ શીખ્યું છે નીટમાં, તમે જ્યારે લાઈવ ક્લાસ આપણે ક્લાસરૂમમાં બેસો ને ત્યારે હું મિત્રો તમને બધા સોલ્વ કરાવીશ, ટેક્સ્ટ બુકમાંથી મેં જે બુક્સ બતાવી એમાંથી તમને મિત્રો, બરાબર છે. એટલે હું કહું છું કે તમને, એટલે હું ડિટેલમાં બધી વસ્તુ શીખવાડું છું. તો જો મિત્રો આના મૂલ્ય વધારે ઋણ શું કામ, હવે હું કારણ આપું, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ તમારે નીટના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો મિત્રો તમારે કારણ જોઈશે, શું કામ મિત્રો આના વધારે ઋણ હોય જો, અને આના ઓછા ઋણ હોય જોજો. હમણાં યાદ રાખજો, ઉદાહરણ તરીકે હું મિત્રો આની વાત કરું, આની અને આની વાત કરું, ચાલો ક્લોરિન અને એને ની વાત કરું. આનું મૂલ્ય શું કામ એટલું વધારે ઋણ, અને આને મૂલ્ય શું કામ એટલું ઓછું ઋણ. હવે સોડિયમ છે મિત્રો, તેની ઇલેક્ટ્રોન રચના દોરો ઝડપથી, ચાલો આપણે દોરીએ. પહેલામાં 2, બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, અને ત્રીજામાં 1 બરાબર છે. ચાલો 1 થઈ ગયું આનું સોડિયમની. હવે ક્લોરિનની દોરો તો મિત્રો 17 નંબર, પહેલામાં 2, બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, ત્રીજામાં કેટલા થશે મિત્રો 17, એટલે 2, 8, 10 અને હવે પાછા 7, એટલે કેટલા થશે 17, 1, 2, 3, 4, 5, 6 અને 7. ચલો ઓકે, આ 2ની ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ. ચલો ઓકે, હવે તમે આપવાનું વચન લીધું થયું અને આપો, ચાલો લઈ લ્યો ભાઈ, સમજાણું. ઓલામાંથી કાઢવાના હતા, આ બધાને આપવાના છે મિત્રો, આને પણ આપો. ચલો ભાઈ તું પણ લઈ લે, એક બટકું ખાઈ જા, સમજાણું. આને પણ આપો ને આને પણ આપો. હવે કયો મિત્રો માંથી કોને મજા આવી, જો આની આગળ 1 તો 12 છે. ચાલો હવે આ બીજો આવી ગયો, હાલો આ હું કે ખબર, તું બાજુમાં જાણો બે જાય, બહુ મજા આવી નહીં એને. હવે આ શું કરશે મિત્રો જુઓ, તો એને 1, 2, 3, 4, 5, 6 અને 7 તો છે, 7 તો છે ને મિત્રો. હવે એને નિષ્ક્રિય વાયુ બનવું હશે, ઇલેક્ટ્રોનનું કક્ષા પૂરેપૂરી કરવી દેવી છે, તો એને કેટલા ઘટે છે, કેટલા, એક જ ઘટે, 8 થવામાં કેટલા ઘટે, 1. અને વળી 1 એને મળી ગયો મિત્રો, 1 એને મળી ગયો, એટલે એ પછી 8-8 પૂરા થઈ ગયા, અને 8-8 પૂરા થઈ ગયા એટલે નિષ્ક્રિય વાયુ થઈ ગયો. એટલે હવે જે મિત્રો બલ્લે બલ્લે જ કરે ને, ખબર પડી, આને જે થોડું ઘણું હતું ને મિત્રો બાકી હતું ને એ મળી ગયું. જ્યારે આને કોઈ ફેર પીડ્યો, 1 હતો તો 2 થઈ ગયા, એમાં કંઈ ફેર પીડ્યો નહીં. પણ આને જો મિત્રો, એક પૂરું કરવા માટે, અષ્ટક પૂરું કરવા માટે, આગળ અષ્ટકનો નિયમ ભણ્યા હતા આપણે મિત્રો, પૂરું કરવા માટે એક ઇલેક્ટ્રોન જોતો હતો બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોન જોતો હતો એટલે એને શું થઈ ગયું, મળી ગયું, એટલે એની અષ્ટક છે એ પૂર્ણ થઈ ગયું મિત્રો, એટલે એ વધારે મૂલ્યો ઋણ છે એના. સમજાણું તમને, એના મૂલ્યો કેવા છે,
વધારે ઋણ છે. તો આ તમને હવે મિત્રો કોષ્ટક મારે ફરીવાર સમજાવવો પડશે નહીં. જો એવું જ યાદ રાખવાનું તમારે, જો ડાબું જમણું ઉપરથી નીચે એટલું જ યાદ રાખવાનું, સાવ સિમ્પલ. આમાં મિત્રો આમાં પણ અપવાદ આવે, અપવાદ તો હશે જ તે, અને એ જ નીટમાં પૂછાય મિત્રો, બરાબર છે. જો આનું મેઇન લાઈન ઉપરથી નીચે જાવ એટલે શું થશે મિત્રો, ઓછા ઋણ બનશે. ઓકે, હવે મિત્રો ડાબેથી જમણે જાવ તો વધારે ઋણ બને. આવડી ગયું? આની ઉપર લીટી કરી નાખો એટલે હંમેશા તમને આવડતું રહે મિત્રો. આમ જાવ એટલે ઓછા ઋણ, આમ નીચે આવો એટલે ઓછા ઋણ, ને આમ જાવ એટલે વધારે ઋણ બને. ચાલો હવે આપણે મિત્રો ઝડપથી વાંચી લઈએ અમુક પોઈન્ટ, બરાબર છે, એટલે જેથી કરીને આપણને મિત્રો ખ્યાલ પડે થોડો ઘણો, પછી એની પછીનો આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો અમુક થિયરી આપણે વાંચીએ. ચાલો જો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેટલું આવ્યું હતું મેં એટલું તમને મિત્રો સમજાવી દીધું, જેટલું આમાં આવેલું છે એ બધું. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો ઇલેક્ટ્રોન આ બંનેને સામા સામે રાખો ને મિત્રો, તો એકબીજા તમને ઝડપથી આવવા માંડે, કારણ કે પરસ્પર કેવા છે, વિરુદ્ધ છે. જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ, યાદ કરો આમાં પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હતો, આમાં પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં, એટલે કે કોઈ પણ પરમાણુ હોય, એક્સ 118 માંથી કોઈ પણ હોય, એક્સ, એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે. જુઓ મિત્રો, આમાં ઇલેક્ટ્રોન છે ને આમાં દાખલ થઈ જાય, આ દાખલ થઈ જાય એટલે આ ભાઈ કેવો બની જાય, ઋણ. અને યાદ કરો આમાં શું હતું, ઇલેક્ટ્રોન દૂર થઈ જાય અને ધન બની જાય, આમાં ઇલેક્ટ્રોન દાખલ એટલે અંદર આવી જાય અને કેવો બની જાય, ઋણ બની જાય છે, બરાબર છે. ત્યારે જે એન્થાલ્પીમાં ફેરફાર થાય, બરાબર, જે ઉર્જામાં જે ફેરફાર થાય મિત્રો, એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો આમાં ઉર્જામાં ફેરફાર થાય એટલે ઉર્જામાં જે કાંઈ ફેરફાર થાય મિત્રો એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. જ્યારે આમાં મિત્રો જે ઉર્જામાં ફેરફાર થાય એને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. સમીકરણ 3.3માં દર્શાવ્યા મુજબ, એટલે મિત્રો આ કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુને ઇલેક્ટ્રોન આપો એટલે એ કેવો બની જાય, ઋણ બની જાય છે. એન્થાલ્પીના મૂલ્યો દર્શાવે છે કે પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની જાય. જો બિચારો ઇલેક્ટ્રોન લુગદીન મેળવી લે અને ઋણ આયન, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવા બધાને ગમે, બરાબર છે મિત્રો, શું કામ ગમે તમે એમ જાય. જો કેન્દ્રમાં ધન હોય કે નહીં મિત્રો, ધન હોય ને, તો આ માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા પીડ્યો હોય, આ ભ્યા ભ્યા આંટા મારતો હોય તો ઝૂમ વગર તો ખેંચાઈ ન જાય અને બહાર ચોંટી ન જાય મિત્રો, ખબર પડી. અહીંયા કેન્દ્રમાં ધન છે અને આગે આગે ઇલેક્ટ્રોન રખડતો હોય, બરાબર છે, તો હળુકદેન આકર્ષણ મિત્રો થોડુક તો હોય ને, તો હળુકદેન આવીને અહીંયા ચોંટી જાય તો આને ગમે કે નહીં, ચોંટી જાય તો આની હારે ઇલેક્ટ્રોન, બરાબર છે, એટલા માટે આપણને કહે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ કેવું હોય છે, ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની જાય, એટલે જે આ ઇલેક્ટ્રોન મેળવી લેશે મિત્રો એટલે શું બની જશે, ઋણ આયન બની જશે. તમને એમ થાય છે કેમ વળી ઋણ બને, અમને તો શીખવાડો. જો વિદ્યાર્થીઓ તમને આ શીખવાડું, અત્યાર સુધી કદાચ નહીં શીખવાડ્યું અથવા તમે શીખવાડ્યું પણ હશે તમને, બરાબર. ઉદાહરણ તરીકે હું એક વાત કરું, 11 નંબર લઉં મિત્રો, 11 નંબર જો, ઋણ કેમ બને જોઈએ આપણે મિત્રો. જો 11 નંબર સોડિયમ, એનામાં તમે કહો તો મિત્રો 11 શું હોય, પ્રોટોન, 11 શું હોય, ઇલેક્ટ્રોન, બેને સરવાળો કરો તો પ્લસ 11 માઇનસ 11 ઝીરો થઈ ગયું. સોડિયમમાં જુઓ મિત્રો 11 પ્લસ હોય, 11 માઇનસ હોય એટલે શું થઈ ગયું, ઝીરો. જો હું બતાવું તમને, 11 કેન્દ્રમાં પ્રોટોન એટલે 11 ધન, ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 ને 10, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 10. હવે આ 11 જો હવે ગણો તો મિત્રો, ટોટલ ગણો, આમાં 11 કેવા છે, 11 પ્લસ છે, કેન્દ્રમાં ફરતી ફરતી 11 કેવા છે મિત્રો, 11 ઋણ છે, સરવાળો કરો 0 થઈ ગયું. પણ જો ઇલેક્ટ્રોન મળે તો શું થશે, જો મિત્રો હવે મળ્યો, ચાલો હવે આને મળો ભાઈ, લઈ લો તો લઈ લઈ તો કેવું થશે, જો આમાં પ્રોટોન કેટલા હશે મિત્રો, પ્રોટોન 11 જ પ્રોટોન હોય, બરાબર, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 1 2 3 4 5 6 7 8, ત્રીજી કક્ષા મિત્રો 1 તો હતો જ તે, બીજો મળ્યો એટલે અહીંયા આવી જાય, એટલે અહીંયા આવી ગયો કે નો આવી ગયો. હવે આમાં ગણો તો મિત્રો, તો કે 11 પ્રોટોન, આમાં જો 11 પ્રોટોન, ઇલેક્ટ્રોન કેટલા છે, 1 આવી ગયો, વધી ગયો, તો ઋણ કેટલા થશે, ધન 11 હતા તો ઋણ કેટલા છે,
તો કે ઋણ છે ને મિત્રો 12 છે, કેટલા છે 12. હવે વિચારો, હવે તમે કરો ઇક્વલ ટુ કરો મિત્રો, 11 ધન 12 ઋણ, તો એક ઋણ હોય કે ન હોય, એટલા માટે આ ઋણ બની જાય છે. સમજાણું તમને? એટલા માટે એક ઇલેક્ટ્રોન મેળવે ને તો એનો ભાર જે તટસ્થ હોય ને એની કરતા ઋણ વધી જાય, એટલે માથા ઉપર મિત્રો ઋણ લઈને આટો મારવો પડે. ચલો ઓકે, હવે તમને મિત્રો સમજાઈ ગયું હશે. ચલો ઓકે, એની પછી પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાથી પ્રક્રિયાથી ઉષ્માક્ષેપક, જો મિત્રો આ પ્રક્રિયા છે ને મિત્રો, આ પ્રક્રિયા એ ઉષ્માને ઉત્પન્ન કરે, બરાબર, આપવી પડે, આપણે આપવી પડે, વાપરવી પડે, એટલે આ છે ને ઉષ્મા શોષક. શોષક એટલે શું? આપવી પડે મિત્રો, આપવી પડે, બરાબર. અને આમાં મિત્રો ઉષ્માક્ષેપક, ઉષ્માક્ષેપક એટલે ઉત્પન્ન થાય. સમજાણું? જો એક વાત કહું મિત્રો તમને, તમે જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે મેં પ્રયોગ કર્યા હશે, અથવા કોઈક સાહેબે કર્યા હશે, કે પાણીમાં તમે NaOHની ટીકડી નાખો ને તો એ પાણી ગરમ થઈ જાય. ગરમ શું કામ થાય? એમાંથી ઉષ્મા નીકળી, ઉષ્મા નીકળી એટલે આ જ તે ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે શું મિત્રો? એને ઇલેક્ટ્રોન મળ્યો, ઇલેક્ટ્રોન મળ્યો એટલે કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. સમજાણું તમને? ચલો, આપણે આ એક જસ્ટ એક્ઝામ્પલ શીખવા માટેનું હતું. ચલો, એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. આ શોષક હોય, શોષક એટલે આપવી પડે મિત્રો, બરાબર છે. ચલો જો, હવે આ છે ને ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક હશે. હવે શોષક પાછા ઓલા હાથ અપવા દેતા કે નહીં? આ બે હશે મિત્રો, જો ઉષ્મા ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક, કારણ કે ઓલા હાથને તો ગણવાના ને, એ પાછા ખબર એને આપવી પડે, આપણે પાછી એને એને જોતા ન હોય ઇલેક્ટ્રોન, એટલે હાથને પાછી આપવી પડે. એટલે આ છે ને મિત્રો ઉષ્માક્ષેપક એ થશે, ઉષ્મા શોષક એ થશે, જ્યારે ઓલામાં તો ઉષ્મા આપવી પડશે મિત્રો, એટલે એ માત્ર શોષક જ થશે, બરાબર છે. ચલો ઓકે, હાલો આગળ વધીએ. તત્વોના સ્વભાવ પર આધાર રાખે છે, બધા ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા મુક્ત કરે, જો આવ્યું ને, ઉર્જા મુક્ત એટલે ઉત્પન્ન કરે મિત્રો, બરાબર છે. જે છે એ શું કહે છે આપણને? ઇલેક્ટ્રોન છે એ ઉત્પન્ન, એટલે ઉર્જા ઉત્પન્ન કરે છે, બરાબર છે. ચાલો આપણે હવે એની પછીનું આગળનું કોષ્ટક છે મિત્રો જોઈએ, એ પણ આપણે જોઈ લીધેલું જ છે. જો આ કોષ્ટક મિત્રો, આમાં ઉર્જા કેવી થાય છે? ઉત્પન્ન થાય છે. ચાલો ચલો ઓકે, એટલા માટે આ બધામાં ઋણ લખેલું છે આગળ આગળ, બરાબર. આમાં ઉષ્મા ઉત્પન્ન થાય, અને મેં યાદ કરો આમાં જે છે ને ઉષ્મા શોષક આપવી પડે, એટલા માટે તમે ધન લખવા પડે. 18મા સમૂહમાં અથવા તો એને શૂન્ય સમૂહ પણ કહેવાય. આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય. સમજાણું તમને? એટલે બધાને આગળ શું લખ્યું મિત્રો? ઋણ હોય છે. દાખલા તરીકે સમૂહ 17ના તત્વો હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય. આવી ગયું ને મિત્રો? જો આ 17મો સમૂહ છે, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને એટ્રિયમ, એના મૂલ્યો વધારે ઋણ છે. હમણાં મેં શીખવાડ્યું હતું મિત્રો, યાદ કરો, એની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન એક ઘટતો હોય એટલે એક જ ઇલેક્ટ્રોન આપી ગયો ને, તેને તો મજા આવી જાય, બરાબર. એટલે વધારે ઋણ હોય છે. તેનું કારણ એ છે કે તેઓમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી ઉમદા વાયુ બની જાય. કીધું હતું ને મેં તમને મિત્રો કે એક ઇલેક્ટ્રોન જે છે એને આપી ગયો એટલે એને તો જે પૂરું કરવાનું છે અષ્ટક પૂરું થઈ જાય, એટલે એ કેવો થઈ જાય છે? ઉમદા વાયુ જેવો થઈ જાય છે. ત્યાર પછી આગળ જઈએ, ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઘણા વધારે ધન હોય છે. જો આ પણ આવી ગયું મિત્રો, કે જે નિષ્ક્રિય વાયુ છે ને, આ નિષ્ક્રિય વાયુ એના મૂલ્ય ધન હોય, એને આની ઉર્જા આપવી પડે, એને ઇલેક્ટ્રોન નથી જોતા. પણ આપણે પરાયણે દેવા હોય તો આપણે એની પર મહેનત કરવી પડે મિત્રો, બરાબર છે. એટલે એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન હોય છે. બાકીના બધાને મેં કીધું હતું 111ના ઋણ, પણ છેલ્લા 8ના કેવા, 7ના કેવા છે મિત્રો? ધન હશે. કારણ કે જો શું કામ? કારણ કે આપણને કહે છે આના ધન શું કામ હશે? કારણ કે આનું અષ્ટક તો પૂરું થઈ ગયું મિત્રો,
હવે ઇલેક્ટ્રોનને નાખશે ક્યાં વધારાનો? આઠે આઠ તો પૂરા થઈ ગયા હોય, વધારાનો ક્યાં નાખશે? એટલે બિચારાને એની ઉપરની કક્ષામાં મોકલવાનો હોય, અને એની ઉપરની કક્ષામાં મોકલવાનો હોય મિત્રો તો ઉર્જા તો જોવે કે ન જોવે, એટલા માટે આપણે એને આપવી પડે. કારણ કે જો આને શું કામ એનું મૂલ્ય ધન હોય, કારણ કે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તેને હાલના મુખ્ય શક્તિ સ્તર કરતા પછીના મુખ્ય શક્તિ સ્તરમાં જેનું જે ચકરડું હોય ને મિત્રો, એ તો પૂરું થઈ ગયું હોય શક્તિ સ્તર, એનું એની ઉપરના ઉપર મોકલવું પડે, બરાબર છે? એટલે ઉપરના મુક્ત શક્તિ સ્તરમાં પ્રવેશ પડે છે, જે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય છે. અને એકલો પછી બિચારો ઉપર રેખડા કરે, એ ગમે કોઈને, કોઈને ન ગમે, એટલે કેવું હોય છે? અસ્થાયી હોય છે. પછી અહીં નોંધનીય છે કે આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુ તત્વોની અગાઉ જમણી બાજુ ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય છે. એટલે એમ કહે છે મિત્રો કે જમણી બાજુ ઉપર, એટલે જુઓ મિત્રો, પહેલા તો જમણી બાજુ ક્યાં, જો શું કહે છે ફરીવાર આપણે જોઈ લઈએ. જો જમણી બાજુ ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઘણા વધારે ઋણ હોય. એ બધી ના છે ને મિત્રો અધાતુ છે, યાદ કરો. આજે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, યાદ કરો, બધી અધાતુ છે. તો જો આ મિત્રો આવર્ત કોષ્ટક, જમણી બાજુ કઈ? આ બાજુ. અને એમાં પણ ઉપર કોણ? કે આ બાજુ. સમજાણો મિત્રો તમને, જમણી બાજુ ઉપર એટલે આ બધા છે ને વધારે ઋણ હોય છે, બધા કરતા વધારે ઋણ, બરાબર છે? એટલે જમણી બાજુ ઉપરની તરફ વધારે ઋણ હોય છે. અને આ બધા છે ને મિત્રો એ અધાતુ છે. કેવા છે? અધાતુ. યાદ કરો મેં કોષ્ટક લખાયો તો આપણે આગળના પણ ભણી ગયા કે અહીંયા હોય બધી ધાતુ હોય, અહીંયા હોય બધી ધાતુ હોય, પછી ધાત્વિક ગુણધર્મ ઘટતો જાય, અને અહીંયા ઉપર હોય બધી અધાતુ હોય. ચલો ઓકે, આટલું તમને સમજાઈ ગયું હશે. હવે મિત્રો આપણે જે છે એની પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે જોઈશું.